बहनो BSM-3 सामाजिक समस्या में आप सामाजिक धोरण अनुरूपता एटले शू अने सामाजिक धोरण अनुरूपता माटेना कारणों बहनों एनी आपणे चर्चा करी जोई छे अने एना आपणे सरस वीडियो मूक्या छे, बधा बहनोए जोया पण हशे। तो आ ऑडियो परथी तमे जारे जारे सांभळो बहनो, त्यारे एना पॉइंटने नोट डाउन करो, बराबर, अने एने समझवानो प्रयत्न करो, बराबर छे। अने मटिरियल આપણી કેમ્પસમાં જે ઝેરોક્સવાળા છે તેને ત્યાં પણ છે, અને ત્યાં ન મળે તો પટેલ ઝેરોક્સ વાણિયાવાડ ત્યાં પણ અવેલેબલ છે। સામાજિક ધોરણ ભંગ આજે મુદ્દાની આપણે ચર્ચા કરવાના છે। બંને સામાજિક ધોરણ અનુરૂપતા અને સામાજિક ધોરણ ભંગ એ સામાજિક સમસ્યા સાથે સંકળાયેલા કન્સેપ્ટ છે, ખ્યાલો છે, અને બંને સ્વતંત્ર રીતે એક એક પ્રશ્ન તરીકે પૂછાય છે બહેનો। એટલે સામાજિક ધોરણ ભંગ, સામાજિક વિચલન, જેને ઇંગ્લિશમાં સોશિયલ ડેવિએશન કહીએ છીએ, કોઈ પણ સમાજ પોતાના બધા જ સભ્યો બધા જ સમયે અને બધા ધોરણોને અનુસરે એવી સફળતા બહેનો કોઈને પ્રાપ્ત થતી નથી। સામાજિક ધોરણ ભંગની ઘટના પ્રત્યેક સમાજમાં સાર્વત્રિક રીતે જોવા મળે છે। સાદા સમાજમાં કે જ્યાં આખા સમાજે ધોરણોનો એક જ સંકુલ સ્વીકાર્યો હોય, ત્યાં ધોરણ ભંગ વર્તનને ઓળખવાનું સહેલું બને છે। પણ અનેકવિધ પેટા જૂથો અને પેટા સંસ્કૃતિઓ ધરાવતા જટિલ સમાજમાં ધોરણ ભંગ વર્તનને સમજવું તથા ઓળખવું મુશ્કેલ બને છે। આમ છતાં સાદા જટિલ સર્વ સમાજોમાં ધોરણ ભંગ વર્તનની એક કે બીજા સ્વરૂપે જોવા મળે છે। એનો આ સામાજિક ધોરણ ભંગ છે શું, એનો શું અર્થ છે એ આપણે જોઈએ। સામાજિક ધોરણ ભંગની વ્યાખ્યા આપતા હોર્ટન અને હન જણાવે છે કે સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતાને સામાજિક ધોરણ ભંગ તરીકે ઓળખાવી શકાય। ડિપ્લેયર વગેરે લેખકો નોંધે છે કે સામાન્ય રીતે વર્તનની સામૂહિક અપેક્ષાઓ પ્રત્યેને સામૂહિક અપેક્ષાઓ પ્રમાણે વર્તન કરવાની કોઈ પણ નિષ્ફળતાને ધોરણ ભંગ વર્તન તરીકે ઓળખાવી શકાય। જે જૂથમાં વર્તન કરવાની કોઈ પણ નિષ્ફળતાને ધોરણ ભંગ વર્તન તરીકે ઓળખાવી શકાય, તે સીધી સાદી ધોરણ ભંગ વર્તનની સમજ છે। જે જૂથમાં ધોરણ ભંગ વર્તન સર્જાય છે એ જૂથના સામૂહિક મૂલ્યો ધોરણ ભંગ વર્તનથી જોખમાય છે। એટલે ધોરણ ભંગ વર્તન એટલે શું કે જૂથના ધોરણ ભંગ વર્તન છે એ જૂથના જે સામૂહિક મૂલ્યો છે, વેલ્યુઝ છે, એ ધોરણ ભંગ વર્તનની પરિસ્થિતિથી એ જોખમાય છે। અને જૂથની સફળ કાર્યવાહીમાં તેનાથી અવરોધ ઊભો થાય છે। આથી જે જૂથોમાં ધોરણ ભંગ વર્તન થતું હોય છે એ જૂથની દૃષ્ટિએ
આખું વર્તન અનિચ્છનીય ગણાતું હોય છે. આ વ્યાખ્યા ઉપરથી સ્પષ્ટ થશે કે જૂથના ધોરણોથી વિરુદ્ધનું કોઈ પણ વર્તન સામાજિક ધોરણ ભંગ તરીકે ઓળખી શકાય. સમાજના રિવાજો, કાયદાઓ, પ્રચલિત ફેશનો, રમતગમત કે ટ્રાફિકના નિયમો વગેરે સમાજના કે જૂથના આવા બીજા કોઈ નિયમો કે ધોરણોનો ભંગ થતો હોય એવું વર્તન કરવું એ ઘટનાને સામાજિક ધોરણ ભંગ કહેવામાં આવે છે. પણ આટલું કહેવાતી સામાજિક ધોરણ ભંગનો અર્થ પૂરતો સ્પષ્ટ થતો નથી. ધોરણ ભંગ વર્તનનો ખ્યાલ કે અર્થ વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે ધોરણ સાથે સંકળાયેલો સહ્ય મર્યાદા, ટોલરન્સ લિમિટ્સનો ખ્યાલ ખૂબ જ સમજવો જરૂરી છે. ડિક્લેયર લખે છે કે કોઈપણ વ્યક્તિને માટે દરેક ધોરણનું દરેક સ્થિતિમાં સંપૂર્ણ અને ચુસ્ત રીતે અનુસરણ કરવું એ વાસ્તવમાં સંભવિત હોય છે. આથી મોટાભાગના ધોરણો સાથે સહ્ય વર્તનની કોઈ સીમા, સમ રેન્જ ઓફ ટોલરન્ટ બિહેવિયર અંકાયેલી હોય છે. વ્યક્તિ જ્યાં સુધી ધોરણની સહ્ય વર્તનની સીમામાં કે મર્યાદામાં રહીને વર્તન કરે છે ત્યાં સુધી જૂથ તેને ધોરણ ભંગ વર્તન તરીકે ગણતું નથી. પરંતુ વ્યક્તિનું વર્તન જ્યારે ધોરણની સહ્ય વર્તનની સીમા ઓળંગી જાય છે ત્યાં તેનું વર્તન જૂથની એકતા અને ધ્યેય સામે ભયરૂપ કે પડકારરૂપ બને છે. અને આવું વર્તન જૂથ ધોરણ વર્તન તરીકે ગણે છે. ઉદાહરણ તરીકે કોઈ ઓફિસમાં કર્મચારી તરીકે આપણે નોકરી કરતા હોઈએ અને આપણી નોકરીનો સમય 11 વાગ્યાનો હોય, પરંતુ કોઈ વખત અમુક કારણોસર આપણે ઓફિસમાં નોકરી સમય કરતાં 2-5 મિનિટ મોડા પડીએ તો તેને આપણે અધિકારીઓ ધોરણભંગ વર્તન કરતા નહીં. વિદ્યાર્થીઓ પોતાના વર્ગમાં 8 વાગ્યે હાજર થઈ જવાનું ધોરણ હોય પણ કોઈ વિદ્યાર્થી અમુક મુશ્કેલીને કારણે 2-5 મિનિટ વર્ગમાં મોડો આવે તો સામાન્ય રીતે શિક્ષક તેના વર્તનને ધોરણ પણ ગણતો નહીં. કોઈક વાર આવું 2-5 મિનિટ મોડા આવવું વર્તન સહ્ય વર્તનની સીમામાં આવતું હોય તો તેને મોટાભાગે ધોરણભંગ તરીકે ગણવામાં આવતું નથી. પણ કોઈ કર્મચારી ઓફિસમાં 10-25 મિનિટ મોડો પડે અને સતત મોડો પડતો રહે, કોઈ વિદ્યાર્થી વર્ગમાં 5-1 મિનિટ મોડો પડ્યો હોય છતાં તે જ વિદ્યાર્થી લગભગ રોજ મોડો પડતો હોય તો તેનું વર્તન ધોરણની સહ્ય વર્તનની સીમા ઓળંગી જતું હોવાથી ધોરણ ભંગ વર્તન ગણી શકે. ટૂંકમાં કહીએ તો ધોરણનું વર્તન અને ધોરણ ભંગ વર્તન એ માત્રાની બાબત છે અને મોટાભાગના ધોરણો અમુક સહ્ય મર્યાદા, રેન્જ ઓફ ટોલરેશન થી સંકળાયેલા હોય છે. ધોરણની આવી સહ્ય મર્યાદાની બહાર જતા વર્તનોને
ગીત સ્પષ્ટ રીતે ગૌણ ગુણવત્તમ તરીકે ગણતું હોય છે. ગુરુની આ સહ્ય મર્યાદા વિવિધ પરિબળો વડે નક્કી થાય છે. અમુક ધોરણ જૂથને માટે કેટલું મહત્ત્વનું છે, ધોરણથી જુદું વર્તન કઈ પરિસ્થિતિમાં કરવામાં આવ્યું છે અને ધોરણથી જુદું વર્તન કરનારી વ્યક્તિની લાક્ષણિકતાઓ કઈ છે વગેરે પરિબળો ધોરણની સહ્ય મર્યાદા નક્કી કરે છે. સામાજિક ધોરણ ભયના અર્થની સાથે જ એ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે દરેક ધોરણ ભંગ વર્તન સામાજિક રીતે ખરાબ હોતું નથી. કેટલીક વખત ધોરણભંગ વર્તનો જૂથ કે સમાજ માટે વિધાયક પરિબળો સર્જે છે. કેટલીક વખત તો ધોરણભંગ વર્તન જૂથની સ્થિરતા જોખમમાં મૂકતું હોય તો પણ તેના પરિણામો હંમેશા ખરાબ હોતા નથી. સંશોધકો જ્યારે સંસ્કૃતિની કોઈ નવી આઈટમ કે વર્તનનું કોઈ નવું સ્વરૂપ સ્વીકારે છે ત્યારે તે સંશોધક પોતાના જૂથ કે સમાજમાં પ્રચલિત ધોરણોથી વિરુદ્ધ જતો હોય છે. પણ આ પ્રકારના ધોરણભંગ વગર કોઈ સમાજમાં સામાજિક પરિવર્તન આવી શકે નહીં. આટલું જ નહીં, બધા જ માણસો બધા જ ધોરણોનું ચુસ્ત પાલન કરતા રહે તો જીવન કંટાળાજનક બની જાય છે. ધોરણ ભંગ વર્તનના કારણો. બેનો, સામાજિક ધોરણ ભંગ એટલે શું એની આપણે વિવિધ વ્યાખ્યાઓ જોઈ, એની સમજણ આપણે જોઈ કે ધોરણ ભંગ વર્તન એ માત્રાનો સવાલ છે અને ખાસ તો સમાજની સહ્ય સીમા ટોલરન્સ લાઇન એ મુદ્દો અહીંયા મહત્ત્વનો છે. આપણે એને સમજ્યા. હવે ધોરણભંગ વર્તનના કારણોની આપણે હવે પછીના વિડીયોમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી બેનો આપણે રજા લઈએ.